वडोदरा शहેરમાં આજ રોજ 23 સેન્ટર ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં વડોદરા શહેરમાં 18 સ્થળે તેમજ જિલ્લામાં 5 સ્થળે કોરોના વોરિયર્સને રસી મૂકવાની કામગીરી શરૂ થઈ છે। વડોદરામાં 18 સ્થળમાં 12 ખાનગી હોસ્પિટલ અને 5 સરકારી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 1 શાળાનો સમાવેશ થાય છે। 23 સેન્ટર ઉપર 2300ને રસી માટે બોલાવ્યા છે। વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે 4 કેન્દ્રો ખાતે 360 જેટલા કોરોના વોરિયર્સને રસી મૂકવામાં આયોજન કરવામાં આવ્યું છે। તેની સામે 439 લોકોએ રસી મૂકાવતા 121.94% જેટલી સફળતા મળી હતી। શનિવારના 5મા દિવસના રસીકરણના ભાગરૂપે વડોદરા જિલ્લામાં 2 સરકારી 1 પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ અને 2 ખાનગી તબીબી સંસ્થાઓ મળી 5 સ્થળોએ 8 રસીકરણ કેન્દ્રો પર રસીકરણની કામગીરી થશે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજે પાપોટા વિસ્તારની અમારી શુભેચ્છા મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલમાં રસીકરણનો કોવિડ-19 રસીકરણનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે। આજે પાપોટા વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રીમતી ચીમાબેન મોયલેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે આપણે કોરોના મહામારી સામે જે ભારત દેશે લડત આપી છે, આખા વિશ્વએ નોંધ લીધી છે, 9 મહિના 10 મહિનામાં જે આપણે પડકારો ઝીલ્યા છે અને એમાંથી આપણે સફળતાપૂર્વક બહાર આવ્યા છે, આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનાનો શ્રેય જાય છે અને આપણે સફળતાપૂર્વક 10 મહિનામાં આગળ વધ્યા છે। અને આ બીજો અભિયાન રસીકરણનો ચાલુ થયો છે। આપણા દેશની જ રસીઓ 2 હમણાં આવી છે અને એનો 11 મહિનામાં એકદમ શોર્ટ સ્પાનમાં આ રસીઓ આવીને આપણે સફળતાપૂર્વક રસીકરણનો પ્રારંભ કર્યો છે, જે આખા વિશ્વએ નોંધ લીધી છે। આપણી ભારત દેશમાં બીજી 7 રસીઓ તૈયાર થઈ રહી છે, જે ટૂંક સમયમાં બહાર આવશે, એટલે વિશ્વએ આની ખૂબ જ નોંધ લીધી છે। આજે વિશ્વના 92 દેશોએ આપણી રસીની માંગણી કરી છે, એ જ બતાવી આપે છે કે આપણા ભારત દેશનું આજે વિશ્વમાં સ્થળ કેવું છે। એક વૈજ્ઞાનિક માળખું ઊભું કર્યું છે, જે સૌએ નોંધ લીધી છે અને હું સૌ નાગરિકોને અપીલ કરું છું કે બધા રસીકરણ કાર્યક્રમમાં સરકારના આ મોટા પાયે જે ઉત્સવ થયેલો રસીકરણ ઉત્સવમાં સહકાર આપે છે। શું નામ આપણું? હું ડૉક્ટર મીનુ પટેલ, હું શુભેચ્છા હોસ્પિટલ અને પાયનિયર કોલેજ ન્યૂ લાઈફ હોસ્પિટલનો ડાયરેક્ટર છું તથા સરકાર નિયુક્ત કોવિડ-19નો વડોદરા ખાતે એડવાઇઝર છું। થેન્ક યુ।